मुसळधार वरसादथी कच्छना लखपतमां पुल तूट्यो छे। गईकाले 11 इंच वरसाद खाबकता ज पुल तूटी पड्यो हतो। बालापर पासे पुलनो भाग तूटता हालाकी थई छे। वाहन पलटी मारी जता जवर जवरमां हालाकी पड़ी रही छे। पाणीमांथी पसार थवा मालधारीओ अहींया मजबूर बन्या छे। आप जोई शको छो कच्छमां घणा समय बाद आटलो धोधमार वरसाद पड्यो छे અને કચ્છની અંદર લખપતમાં પુલ તૂટ્યો છે, હાલાકી પડી રહી છે। આપ જોઈ શકો છો, કારણ કે આવાજવાર માટેનો એક જ રસ્તો છે અને આપ જોઈ શકો છો માલધારી સમાજને મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે। ઉત્તર ગુજરાત સાબરકાંઠા હિંમતનગર પહોંચે વરસાદથી રસ્તાઓ સાફ થઈ ગયા છે। ગામભોઈ પાસેના રસ્તા ધોવાતા વાહન ચાલકોને હાલાકી થઈ છે। શામળાજીથી હિંમતનગર તરફના રસ્તા પર ખાડા પડી ગયા છે। बन्ने तरफना सर्विस रोड पर वरसादथी खाड़ा पड़ा छे। रस्ता पर खाड़ा थता ट्राफिक जामना कारणे लोको परेशान छे। तो आप जोई शको छो गांभोई तरफ जवानो आ रस्तो सतत वरसाद छे। हिम्मतनगर में गई काले तो साबरडेरीथी छेक 5-7 किलोमीटर सुधी ट्राफिक जाम थई गयो, परंतु आप परिस्थिति जुओ छो। नेशनल हाईवे जे तोड़ी नाखायो छे, जे पुल बनी रह्या छे, एना कारणे छेल्ला 5-7 वर्षथी आनी आ ज परिस्थिति। वरसाद आवे छे अने આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર છે। લીંબડી, ચૂડા, સાયલા પંથકમાં પણ 1.5 ઇંચ વરસાદ છે। વઢવાણ, થાણ, ચોટીલામાં પણ વરસાદી ધરતીપુત્રોમાં ખુશી છે। હજુ પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। નીચાણવાળા વિસ્તારમાં લોકોને ન જવાનું તંત્રએ સૂચન આપ્યું છે। સુરેન્દ્રનગર કે જ્યાં સૌથી વધારે ગરમી પણ પડે છે, સૂકો પ્રદેશ પણ છે, અને આ પરિસ્થિતિની વચ્ચે આ વરસાદ ચમક આપી રહ્યો છે, ખુશી લાવી રહ્યો છે।